શ્રી સુંદરકાંડ સર્ગ 4 અને 5. આમ દરવાજેથી પ્રવાસ કરવાનો નિષેધ હોય હનુમાનજીએ કિલ્લો કૂદીને પ્રવેશ કર્યો. વળી તેમણે પોતાનો ડાબો પગ પ્રથમ લંકાની ભૂમિ ઉપર મૂક્યો, જેથી તેણે શત્રુના શિર પર મૂકેલો ગણી શકાય. પ્રયાણ કરતી વેળા પોતાના ઘરમાં દાખલ થતા માંગલિક કાર્ય માટે જતી વખતે મનુષ્યોએ પ્રથમ પોતાનો જમણો પગ પ્રથમ ઉપાડવો જોઈએ. આ શાસ્ત્ર નીતિશાસ્ત્રના સિદ્ધાંતનો ઉપયોગ કરીને હનુમાનજીએ લંકાનગરીમાં જ્યારે પ્રવેશ કર્યો, હનુમાનજીએ એક પછી એક ભવનમાં પ્રવેશ કરી સીતાજીની શોધ શરૂ કરી. તેમને એક ભવનમાં રાક્ષસોના સિંહ જેવા અવાજો સંભળાઈ રહ્યા હતા. રાક્ષસીઓના નૃત્યો સંભળાતા હતા. હનુમાનજીએ જોયું કે કોઈ ભુવનમાં રાક્ષસો મંત્ર જાપ કરવામાં મશગુલ હતા. કેટલાક મોટા અવાજે સ્તુતિ જ્ઞાન ગાન કરી રહ્યા હતા. નગરમાં આગળ જતા અનેક રાક્ષસોને જોયા. તેમાં કેટલાક રાક્ષસો વ્રત ધારણ કરીને બેઠા હતા, તો કેટલાક રાક્ષસો આયુધો ધારણ કરીને ચોકી કરતા બેઠા હતા. કેટલાક રાક્ષસોને એક આંખ તો કેટલાકને એક કાન હતો. બે ડોળ ઠીંગણા એવા કેટલાક સૈનિકો તલવાર પરિક ધારણ કરીને ઊભા હતા. આમ લંકામાં રાવણ માટે સતત જાગૃત રહેતી રાક્ષસોની છાવણી જોઈને હનુમાનજીને આશ્ચર્ય થયું. ત્યાંથી હનુમાનજી આગળ વધ્યા એટલે રાવણનો મહેલ જોવામાં આવ્યો. રાવણનો મહેલ એક ઊંચા શિખર ઉપર હતો. તેના ફરતી ઊંડી ખાઈ હતી અને પછી ઊંચી દિવાલવાળો કિલ્લો હતો. ત્યાં રાક્ષસો ચોકી કરી રહ્યા હતા. બહાર ઊભા રહીને હનુમાનજી તેની સુંદરતા જોવા લાગ્યા. બુદ્ધિમાન હનુમાનજી લંકાનગરીના મહાલયોમાં ફરતા ફરતા સીતાજીની શોધ કરી રહ્યા હતા. રાક્ષસોના મહાલયોમાં હનુમાનજી જઈને સીતાજીની તપાસ કરતા હતા. તેમાં તેને અનેક વિલાસી દ્રશ્યો જોયા. લંકાના રાક્ષસો અતિ વિલાસપ્રિય અને કામી હતા. જે નગરીમાં સમૃદ્ધિની ખૂબ છોડો ઉછળતી હોય ત્યાંની પ્રજા વિલાસપ્રિયતા તરફ ઢળે છે. જ્યારે પ્રજા વધારે પડતી વિલાસપ્રિય થાય ત્યારે તે નગરનો નાશ નજીક આવ્યો છે તેમ સમજવું. હનુમાનજીએ લંકાનગરીમાં બુદ્ધિમાન, સત્ય બોલનાર, શાસ્ત્રો અને વેદ પર શ્રદ્ધાવાળા રાક્ષસો પણ જોયા. તેમના નામ વેશ પરથી સ્પષ્ટ જણાઈ આવતું હતું. આથી હનુમાનજીને હર્ષ પણ થયો. ફરતા ફરતા તે યુવરાજ ઇન્દ્રજીતના મહાલયમાં આવી ગયા. હનુમાનજીએ જોયું કે સુવર્ણ પલંગ ઉપર ઇન્દ્રજીત અને તેની પત્ની સુલોચના બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા. સુલોચના શેષનાગની પુત્રી હતી. આ સ્વરૂપવાન સ્ત્રીને જોઈને હનુમાનજી વિચારવા લાગ્યા કે શું આ સીતા હશે. તે પતિ પત્નીની વાતો છુપાઈને તેને સાંભળવા માંડી. સુલોચનાએ કહ્યું, હે સ્વામી, તમારા પિતાએ મોટો અધર્મ કર્યો છે. જનક રાજાની લક્ષ્મી જેવી પુત્રી જે રામજીની પત્ની સીતા છે તેના પર કુદૃષ્ટિ કરી તેનું હરણ કરી આવ્યા છે. આવું મહાપાપ કરવાથી કુળનો નાશ થશે, રાજપાટ જશે અને ઉપરથી મરણનો ભય પણ પેદા થશે. સુલોચનાના આવા માર્મિક વચનો સાંભળીને ઇન્દ્રજીતે તેને કહ્યું કે હે સુંદરી, તે ધર્મ અને ન્યાયના વચનો કયા છે, પરંતુ હું લાચાર છું. તે મારા પિતા છે માટે હું તેમને કંઈ કહી શકતો નથી. પિતાજી ભલું કે બુરું જે કાંઈ કરે છે તે મારે સહન કરવું પડે છે. જો તેની જગ્યાએ બીજું કોઈ હોત ને તો હું તેમને બરાબરની શિક્ષા કરત. માટે હે સતી, ભાવિમાં જે થવાનું નિર્માણ થયું હશે તે થશે જ. મૈત્રી અને વેર ભાગ્ય પ્રમાણે જ થાય છે. આમ પતિ પત્નીને વાતો કરતા હનુમાનજીએ સાંભળ્યા એટલે તેમને ખાતરી થઈ કે આ સ્ત્રી સીતા નથી. પણ હનુમાન તે સ્ત્રીની બુદ્ધિને ધન્યવાદ આપતા ત્યાંથી બીજા ભવનમાં ચાલ્યા ગયા. વાયુપુત્ર હનુમાનજીએ સીતાજીની કલ્પના કરી હતી તે એવી હતી કે ઉત્તમ રાજકુળમાં જન્મેલી હોય, સારો ઉછેર પામેલી હોય, જેનું શરીર પાતળું હોય, પતિવ્રતા ધર્મનું પાલન કરતી હોય, રામવિયોગે તડપતી રહેલી, મધુર સ્વરવાળી, રાવણના પનારે પડવાથી નિત્ય અશ્રુ વડે ભીંજાયેલી આંખોવાળી, નિર્મળ મુખવાળી સતી સીતા હોય. આવી સીતાને હનુમાનજી શોધી રહ્યા હતા. પણ આવી સીતા ક્યાંય જોવામાં ના આવતા તેનો ઉત્સાહ મંદ પડતો જતો હતો.